કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 8 આપણા વ્યવસાયકારો વિશે શીખી ગયા. એમાં આપણે બે ભાગ શીખ્યા, હવે બાકીનો પાઠ જો. આમાં છે આ ગોવાળ છે, ફુગ્ગાવાળો છે, વાળંદ છે, ગોવાળ, લુહાર, મોચી, સુથાર, કડિયો, આ બધા આપણા વ્યવસાયકારો છે, એના વિશે તમને મેં શીખવાડી. હવે જો શબ્દ લખી વાક્યો ફરીથી લખો. નમૂનો આપ્યો છે, જો મને ખાલીમાં ચિત્ર શેનું આપેલું છે, ચીકુનું. શેનું ચિત્ર આપેલું છે? ચીકુનું. તો અહીંયા ચીકુ શબ્દ લખવાનું છે, ને પછી એ શું છે આપ. તો એ રીતે આખું વાક્ય ફરીથી આપણે અહીંયા બનાવીને સામે લખવાનું રહેશે. મને ચીકુ આપ. શું કહે છે? મને ચીકુ આપ. પછી આ શેનું ચિત્ર છે? ગુલાબ. શેનું ચિત્ર છે? તો અહીંયા આપણે ગુલાબ લખીશું. ગુલાબ. તો શું શબ્દ વાક્ય બન્યું? ગુલાબ લાલ છે. શું વાક્ય બન્યું? ગુલાબ લાલ છે. તો અહીંયા આપણે વાક્ય લખીશું, ગુલાબ લાલ છે. શું વાક્ય બન્યું? ગુલાબ લાલ છે. તો આ ચિત્ર જોઈને અહીંયા શબ્દો લખવાનો, ને પછી છે લાલ, તો ગુલાબ લાલ છે. પછી આ શેનું ચિત્ર છે? તાજ. શેનું છે? મુગટનું. મુગટ. તો અહીંયા શું છે? મુગટ, રાજાનો મુગટ છે ને. તો અહીંયા શું વાક્ય બન્યું? મુગટ પહેરવાની મજા પડે. શું કહે છે? મુગટ પહેરવાની મજા પડે. તો એ જ વાક્ય આપણે અહીંયા સામે જોઈને તમારે સારાક્ષરે લખવાનું છે. મુગટ પહેરવાની મજા પડે. શું કહે છે? મુગટ પહેરવાની મજા પડે. પછી છે આ શેનું ચિત્ર આપેલું છે? ઘુવડનું. શેનું ચિત્ર આપેલું છે? ઘુવડનું. તો શું કહે છે અહીંયા? શું લખવાનું? ઘુવડ. તો શું વાક્ય બન્યું? ઘુવડ રાતે જાગે. શું વાક્ય બન્યું? ઘુવડ રાતે જાગે. ઘુવડ રાતે જાગે. પછી છે આ શેનું ચિત્ર છે? ટુવાલ. ટુવાલ. શું છે? ટુવાલ. ટુવાલથી હાથ લૂછ. શું છે? ટુવાલથી હાથ લૂછ. આ રીતે વાક્ય તમારે સામે લખવાનું છે. પછી આ શેનું ચિત્ર છે? સોપ. સોપ એટલે સાબુ. તો આ શેનું ચિત્ર છે? સાબુનું. શેનું ચિત્ર છે? સાબુનું. તો શું થાય? વાક્ય બને સાબુથી પગ ઘસ. શું વાક્ય બને? સાબુથી પગ ઘસ. તો અહીંયા આપણે લખવાનું સાબુથી પગ ઘસ. શું વાક્ય બન્યું? સાબુથી પગ ઘસ. પછી છે આ શેનું ચિત્ર છે? અહીંયા શું છે? ઉનાળામાં આ શું છે? તરબૂચ. શું છે? તરબૂચ. તરબૂચ ખવાય. ઉનાળામાં શું ખવાય? તરબૂચ. તરબૂચ તમને બધાને ભાવે છે ને. તો શું કહે છે? ઉનાળામાં તરબૂચ ખવાય. ઉનાળામાં તરબૂચ ખવાય. શું ખાય? ઉનાળામાં તરબૂચ ખવાય. પછી આ કોણ છે? તમને શીખવાડ્યું ને ખેતરમાં કોણ હળ ચલાવે? ખેડૂત. કોણ ચલાવે? ખેડૂત. તો આ કોણ છે? ખેડૂત. ખેડૂત ખેતર ખેડે. શું કરે? ખેડૂત. ખેડૂત ખેતર ખેડે. શું કામ કરે? ખેડૂત ખેતર ખેડે. પછી છે આ શું છે? કુકર. કુકરમાં તમારા મમ્મી ખાવા બનાવે છે, તમે જોયું હશે. તો આ શું છે? કુકર. કુકરની સીટી વાગી. શું છે? કુકરની સીટી વાગી. આ રીતે તમારે આ લખવાનું છે. સામેના ચિત્ર જોઈને ખાલી જગ્યામાં એ શબ્દ લખી ને પછી વાક્ય પૂર્ણ કરવાનું છે, ને સામે સારા અક્ષરમાં લખવાનું રહેશે. પછી નીચે જો વાંચો અને લખો. અહીંયા જે વ્યવસાયકારો જે કામ કરે છે એના વિશે કહ્યું છે. ગોવાળ ગાય ચારે. શું કરે? ગોવાળ. ગોવાળ ગાય ચારે. તો આ વાક્ય આપણે સામે લખવાનું છે. ગોવાળ ગાય ચારે. શું કરે? ગોવાળ ગાય ચારે. ગોવાળ ગાય ચારે. પછી છે લુહાર દાતરડું ઘડે. લુહાર શું કામ કરે? દાતરડું ઘડે. શું કામ કરે? લુહાર દાતરડું ઘડે. લુહાર દાતરડું ઘડે. શું કરે? લુહાર દાતરડું ઘડે. પછી છે દરજી સલવાર બનાવે. શું કરે? દરજી સલવાર બનાવે. તો અહીંયા આપણે લખવાનું છે દરજી સલવાર બનાવે.
बनावे। दर्जी शू काम करे? सलवार बनावे। शू करे? सलवार बनावे। पछी छे वणकर, कापड़ वणे। वणकर शू काम करे? कापड़ वणवानुं काम करे। शू करे? वणकर कापड़ वणवानुं काम करे। तो अहींया छे वणकर कापड़ वणे। पछी छे कड़ियो, मकान चणे। शू करे? कड़ियो कड़ियो मकान चणे। तो अहींया लखवानुं छे कड़ियो मकान चणे। शू करे? कड़ियो मकान चणे। पछी छे मोची जूता सीवे। मोची जूता सीवे। मोची शू काम करे? जूता सीवे। मोची शू काम करे छे? जूता सीवे। पछी कुंभार माटला घड़े। कुंभार शू काम करे? कुंभार माटला घड़े। कुंभार शू करे? कुंभार माटला घड़े। आ रीते आ वाक्य तमारे सारी रीते वाँचवाना छे। गोवाळ गाय चारे, लोहार दातण उघड़े, दर्जी सलवार बनावे, वणकर कापड़ वणे, कड़ियो मकान चणे, मोची जूता सीवे, कुंभार माटला घड़े। आ रीते आ वाक्यने सारी रीते वाँची ने पछी सामेनी बाजू सारा अक्षरे लखवाना छे। पछी सामे जोड़कणू वाँची साचा चित्र ની સામે ખરાની નિશાની કરવાની છે। જો અહીંયા જે ચિત્ર આપેલું છે અને અહીંયા જોડકણું આપેલું છે, શું આપેલું છે? જોડકણું। તો જેને બંધ બેસતું જોડકણું હોય એની સામે નીચે અહીંયા બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। જો સુથાર લાકડું લઈને કરવ તોડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે, તો સુથાર શું કરે? અહીંયા શું આ કોણ છે? લુહાર જોવા છે અને આ કોણ છે? સુથાર। તો અહીંયા શું કીધું છે? સુથાર લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે। તો અહીંયા સુથારનું ચિહ્ન ક્યાં ચિત્ર આપેલું છે? અહીંયા। તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું સુથારનું। અહીંયા છે ને સુથાર કરવત વડે લાકડું કાપે છે ને, તો અહીંયા શું લખીશું? આ જોડકણાની નીચે આ કોને લાગુ પડે? આને। તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું। પછી છે દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન મારી ઘાઘરી સીવે માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે। તો અહીંયા જો આ કોણ છે? દરજી। કોણ છે? દરજી। તો દરજી શું કરે? કપડાં સીવે ને, આ ફ્રોક ઝબલા બધું સીવે છે ને, આ કોણ છે? ટપાલી। તો એ શું કરે છે? ટપાલ આપે છે। તો અહીંયા આ કોણના માટે જોડકનું છે? દરજી મારું શર્ટ સીવે ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે। તો દરજી શું કરે? શર્ટ સીવે। તો અહીંયા શું કરે? ખરાનું નિશાન કરવાનું છે। પછી છે કુંભાર લાકડી એ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય। તો અહીંયા જો આ કોનું ચિત્ર છે? મોચીનું છે। તો મોચી શું કરે? ચંપલ સીવે અને આ કોણ છે? કુંભાર। તો અહીંયા કુંભારની વાત કહી છે। તો કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા મટકા સાથે દોણા દોણી થાય। તો આ કોણ છે? કુંભાર। તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું। પછી છે કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો પર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે। આ કોણ છે? કડિયો અને આ કોણ છે? ડૉક્ટર। આપણે બીમાર પડીએ તો કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે જઈએ છીએ અને આ કોણ છે? કડિયો। કડિયો શું કરે છે? ઈંટો પર ઈંટો મૂકીને મકાન બનાવે છે અને સિમેન્ટ વડે તેને સાંધે છે। તો આ કોણ છે? અહીંયા આપણે ખરું કરીશું। પછી છે હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે। આ કોણ છે? ખેડૂત અને આ કોણ છે? સુથાર। તો ખેતરમાં હળ કોણ ચલાવે છે આપણે શીખી ગયા ને, તો ખેડૂત ને અનાજ કોણ પકે? હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે ને ઠંડી ગરમી સહન કરીને ધરતીને લીલી રાખે। તો આ કોણ કરે છે કામ? ખેડૂત। ખેડૂત આપણા માટે અનાજ પકવે છે ને। હા, પછી છે લાંબી લાકડીએ ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાઈ સાંજે પાછો આવે। આ શેનું ચિત્ર છે? દરજીનું છે અને આ કોણ છે? ગોવાળ। ગોવાળ શું કરે? લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે। તો આ ગોવાળ કીધી હોય તો એને અહીંયા ખરી કરીશું। પછી છે છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે,
જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. આપણે બીમાર પડીએ તો કોની પાસે જઈએ? ડૉક્ટર. ડૉક્ટર આપણી છાતી પર ભૂંગળી મૂકી અને તાવ આપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી એ શું કરે? દવા આપે. આ કોણ છે? કુંભાર. અને આ કોણ છે? ડૉક્ટર. તો અહીંયા શું આવશે? ડૉક્ટરની નીચે ખરું. ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો, લુહા ટીપે ગરમ લોડું ખીલ્લા સાંકળી ઘડતો. તો આ કોણ છે? લુહાર. તો લુહાર શું કરે? દાંતરડાને એ ટીપે ને ખીલ્લા સાંકળી ઘડતો. ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોડું ખીલ્લા સાંકળી ઘડતો. આ કોણ છે? ટપાલી. તો અહીંયા નહીં આવે ને, અહીંયા આવશે. લુહારનું ચિત્ર આ રહ્યું. તો લુહાર શું કરે? ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોડું ખીલ્લા સાંકળી ઘડતો. તો આ કોણ છે? લુહાર છે. પછી જુઓ સામે પ્રવૃત્તિઓ. તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. શું કરવાનું છે? તીરની દિશામાં આ અક્ષર આપેલો છે તેને સામેના શબ્દ જોડે જોડીને અહીંયા પૂર્ણ શબ્દ તમારે લખવાનો છે. તો પહેલો શું શબ્દ છે? ઉ. અને અહીંયા શું છે? જાણી. તો શું શબ્દ બનશે? ઉજાણી. શું શબ્દ બન્યો? ઉજાણી. પછી છે ઉજાસ. ઉજાસ. શું શબ્દ બન્યો? ઉજાસ. પછી છે ઉકળાટ. શું શબ્દ બનશે? ઉકળાટ. શું શબ્દ બન્યો? ઉકળાટ. પછી છે ઉતરાણ. ઉતરાણ. શું શબ્દ બન્યો? ઉતરાણ. પછી છે ઉદાર. ઉદારતા. શું શબ્દ બન્યો? ઉદારતા. પછી છે ઉપવાસ. ઉપવાસ. આ રીતે આ ઉને આ શબ્દો સાથે જોડીને પૂર્ણ શબ્દો બનાવવાનો છે. પછી અહીંયા સામે બાજુ જુઓ. ઉગમ. શું શબ્દ બનશે? ઉગમ. ઉગમ. પછી છે ઉચક. ઉચક. પછી છે ઉખળ. ઉખળ. પછી છે ઉપજ. ઉપજ. ઉમળ. ઉમળ. પછી ઉલટ. ઉલટ. આ રીતે આ શબ્દોને લખવાના છે. પહેલો શબ્દ શું બન્યો? ઉજાણી, ઉજાસ, ઉકળાટ, ઉતરાણ, ઉદાતા, ઉપવાસ, ઉગમ, ઉચક, ઉખળ, ઉપજ, ઉમળ, ઉલટ. પછી અહીંયા જો જો આ ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિમાં શોધીને ગોળ રાઉન્ડ કરવાનું છે. તો જો રજા નિશાળે રજા, રજા રમવાની તો પડે મજા મજા. તો અહીંયા કયો ત્રિકોણમાં અક્ષર આપેલો છે? ર. તો અહીંયા ર ની આગળ ગોળ રાઉન્ડ કરેલું છે. પછી છે જ. ત્રિકોણમાં કયો અક્ષર આપેલો છે? ઝબલાનો જ. તો અહીંયા આપણે ઝબલાનો જ શોધવાનો છે. વીજ વાદળે ઝપ 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 ઝપકે, અમેમ તારલા ઝગમગ ઝગમગ ઝળકે. તો અહીંયા ઝબલાના ઝની ફરતે ગોળ રાઉન્ડ કરવાનો છે આપણે. પછી છે હ. હસતું રમતું હરણું જાય, દેખી હરિયાળી હરકાય. શું કે છે? હસતું રમતું હરણું જાય, દેખી હરિયાળી હરખાય. તો અહીંયા હની આગળ ગોળ રાઉન્ડ તમારે કરવાનું છે. પછી છે ઘ. ઘટ ઘટ ઘટમાં જો રામ રહે છે, ઘર ઘર એના બાર રમે છે. શું કહે છે? ઘટ ઘટમાં જો રામ રમે છે, ઘર ઘરમાં એના બાર રમે છે. તો અહીંયા ઘરના ઘરની આગળ ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી છે અળ. વાદળ વાદળ ખૂબ વરસજો, દુકાળનો ડર મારો હરજો. શું કહે છે? વાદળ વાદળ ખૂબ વરસજો, દુકાળનો મારો ડર હરજો. અહીંયા અળની આગળ ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી સામે જો નીચેલા આપેલા સાધનો કોણ વાપરે છે એની ચર્ચા કરું. જો આ બધા સાધનો આપેલા છે, જે વ્યવસાયકારો છે એ આ બધા સાધનોનો ઉપયોગ કરે છે. તો આ સાધન શું છે? કરવત. તો કરવત કોણ ઉપયોગ કરે છે? કરવતનો ઉપયોગ કોણ કરે છે? સુથાર. કોણ કરે છે? સુથાર. સુથાર કરવત વડે લાકડું કાપી અને ટેબલ ખુરશી બનાવે છે. પછી આ કોણ શું છે? હથોડી. શું છે? હથોડી. તો હથોડીનો ઉપયોગ કોણ કરે છે?
એ પણ સુથાર કરે હથોડી વડે લાકડામાં ખીલ્લા ઠોકે. પછી છે આ મશીન, આ શું છે? મશીન છે સંચો, એનાથી સુધાય કપડાં સિવાય. તેનું કોણ કરે? મશીન વડે કપડાં કોણ સીવે? દરજી. કોણ સીવે? દરજી. પછી આ શેનું ચિત્ર છે? કાતર. શેનું છે? કાતર. તો કાતર વડે કોણ વાળ કાપે છે? વાળંદ. વાળંદ શું કરે? કાતરથી વાળ કાપે છે. પછી આ શું છે? હળ. આ શું છે? હળ. હળ તો હળ કોણ ચલાવે છે? ખેડૂત. કોણ હળ ચલાવે? ખેડૂત. અને ખેતર ખેડીને અનાજ પકે છે. પછી છે આ શું છે? કાસકો. તો કાસકો કોણ ઉપયોગ કરે છે? વાળંદ. વાળંદ વાળ કાપવા માટે કાસકાનો ઉપયોગ કરે છે ને, તો આ કોનું સાધન છે? વાળંદનું. પછી આ શું છે? સીટી. તો સીટી કોણ વગાડે છે? તમે બજારમાં જતા હશો ત્યારે રોડ પર ટ્રાફિક સિગ્નલ હોય તો ત્યાં બાજુ પોલીસવાળા સીટી લઈને વગાડે છે ને ઊભા રાખવા માટે. તો આ કોનું સાધન છે? પોલીસનું. પછી આ કોણ છે? ચાકડો. આ તો આ માટીનો એના પર શું બને? માટીના વાસણો. તો કુંભાર શું કરે? ચાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણો બને. પછી આ શેનું સાધન છે? લેલું. તો આ કોણનું સાધન છે? કડિયાનું. તો કડિયો શું કરે? એના વડે ઈંટોને ચંતર કરીને મકાન બનાવે. પછી આ શું છે? એરણ. આ શું છે? એરણ. તો એરણ પર કોણ કરે? લુહાર. એરણ પર ખીલી ને એ બધું બનાવે, એના પર ઘા કરીને. પછી આ શું છે? ડસ્ટર. તો તમે સ્કૂલમાં જાઓ તો તમને કોણ ભણાવે છે? ટીચર. તો આ કોનું સાધન છે? ટીચરનું. તો ટીચર શું કરે? બોર્ડ પર લખે અને આના વડે તમને ભણાવે છે. પછી આ શું છે? ટેલિસ્કોપ. તો આ શું છે? આપણે બીમાર પડીએ તો ડૉક્ટર આપણી પર મૂકે છે ને, તો અને એના જોડે તાવ માપે છે. તો આ કોનું સાધન છે? ડૉક્ટરનું. આ રીતે સમજો, આ ચિત્ર જોઈને તમારે આ વાર્તા જાતે તમારા દોસ્તની સાથે બોલવાની છે અને શીખવાની છે. આજે અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે.